કેમ છો બાળકો? મજામાં છો ને બાળકો? આજે આપણે ધોરણ 6માં ત્રીજો પાઠ દ્વિદલ પાઠ વિશે અભ્યાસ કરીશું, જેના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા. દ્વિ એટલે બે અને દલ એટલે વિભાગ. ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ 14/7/1960માં થયો હતો. ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાય ડૉક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. આ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. પહેલી બોધકથા મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. નિર્માણ કાર્ય એટલે કે સર્જન કાર્ય, શિલ્પ સ્થાપત્યનું રચના કાર્ય. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. શિલ્પી એટલે પથ્થર કે ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે એના પર સુંદર કોતવણી કરનાર. એકાગ્રતા એટલે કે ધ્યાન. આરસ પહાણ એટલે એક જાતનો ચળકતો લીસો પથ્થર. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. રસ પડવો એટલે કે ધ્યાનપૂર્વક જોવું. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. અચાનક એટલે એકાએક એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? નવા એટલે આશ્ચર્ય અને અન્ય એટલે બીજી. ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે. પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. પડતું મૂકવું એટલે છોડી દેવું, બાજુ પર મૂકવું. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. ઘસરકો એટલે કાપો આંકો. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. સ્તંભ એટલે થાંભલો, શિલ્પીએ જવાબ આપ્યો. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલી બધી ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવા જવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ભાઈ, બીજા કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને
मारो भगवान तो आ जाने छे ने। एटलू कही एटली ज एकाग्रता थी एने पोतानु काम फरी थी शुरू करी दीधु। निशब्द बनी पेलो माणस ए शिल्पी ने जोई रह्यो। निशब्द बनी जवो एटले के चुप थई जवो। बीजू स्वमूल्यांकन। स्वमूल्यांकन एटले पोतानुं मूल्य आंकवुं, पोतानी मूलवणी करवी। परदेशनी वात छे, त्यांना एक स्टोरमां एक युवक दाखल थयो। स्टोर एटले जात जातनो सामान वेचवानी दुकान, एटले के परदेशनी वात छे। एक दुकानमां एक युवक प्रवेश्यो। दुकानदार साथे नम्रताथी वात करीने तेणे पब्लिक फोन वापरवानी मंजूरी मांगी। मंजूरी एटले परवानगी। दुकानदारे हा पाड़ी। युवकना हाथ मेला अने खराब हता, एटले ए स्पीकर फोन पर वात करतो हतो। स्पीकर फोन एटले अवाज फेंकतू, संभळातू अलग साधन। अन्य कोई ग्राहक ए समये स्टोरमां हाजर न होवाथी दुकानदार एनी वात ध्यानथी सांभळी रह्यो हतो। ग्राहक एटले ग्राहक खरीदनार। सामा छेड़े कोई स्त्री वात करी रही हती। युवके कह्यु, मैडम मने तमारे त्यां लोन कापवानु काम आपी सको खरा? लोन एटले लीलू घास, बाग बगीचा के घर आगळ उगाड़वामां आवतो घास, हरियाळी। सामे छेड़ेथी स्त्रीनो अवाज आव्यो, नहीं भाई, लोन कापवा माटे मैं माणस राखी लीधेल छे। युवक बोल्यो, मैडम अत्यारे तमारे त्यां राखेल माणस ने जे पगार आपता हो एना करता अर्धा पगारथी हूँ लोन कापी आपीश। सामे छेड़ेथी स्त्रीए कह्युं, ना भाई, हाल लोन कापवानुं काम जे माणस करे छे तेनाथी मने कोई ज फरियाद नथी। युवके कह्युं, मैडम लोन कापवानी साथे हूँ घरनी आजूबाजूनो रस्तो पण साफ करी आपीश अने ए माटे हूँ कोई वधारानी रकम वगर। पेली स्त्रीए जवाब आप्यो, ना भाई आभार, मने हमणा कोई व्यक्तिनी जरूर नथी, मैं रोकेला माणसथी मने पूरो संतोष छे। आटली वातचीत पूरी करीने खुशखुशाल चेहरे ए युवके फोननुं स्पीकर बंद कर्यु। दुकानदार फरी एकवार आभार मानीने ए जवानी तैयारी करतो हतो ए ज वखते दुकानदारे एने पासे बोलाव्यो। एनी बधी वातचीत सांभळीने ए पण खुश थई गयो हतो। पेली स्त्रीए काम आपवानी ना पाड़ी, छतां युवकना चेहरा पर निराशानी कोई रेखा नहोती के ए जराय उदास पण नहोतो थयो। टूंकमां एनी एक खुमाणी एने स्पर्शी गई। खुमारी एटले स्वाभिमाननी भावना। युवक पासे आव्यो एटले दुकानदारे कह्यु, युवक पेली स्त्रीए काम करवाने ना पाड़ी तो पण तू खुश रही शक्यो? ए वात मने खूब स्पर्शी गई छे। एने भले ना पाड़ी परंतु हूँ तने काम आपवा तैयार छू, बोल मारे त्या काम करीश? पेला युवके हसता हसता ना पाड़ी। दुकानदार ने अत्यंत नवाई लागी। एने कह्यु, पण दीकरा हमणा तो तू पेली स्त्रीने काम माटे रीतसरनी आजीजी करी रह्यो हतो। आजीजी एटले विनंती। काम नहोतुं जोईतुं तो पछी एवुं शा माटे करतो हतो? युवक हसता हसता बोल्यो, नहीं सर, हूँ ज ए मैडम ने त्यां काम करूँ छू। हाँ तो मारू काम केवुं छे ए तपासवा माटे ज मैं एमने फोन करेलो, जेथी करीने मारा काम अंगे मने ख्याल आवे। दुकानदार ने एक निर्दोष स्मित आपीने एने विदाय लीधी। विदाय लेवी एटले जवा माटे छूटा पड़वो। दुकानदार एने जतो जोई रह्यो अने
ક્યાં એ સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. બિરદાવવું એટલે વખાણવું, કદર કરવી. થેન્ક યુ બાળકો.